મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સુરાગપુર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરની 1.5 વર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી બોરવેલમાં ખાબકતા માતા પિતા સહિતનો પરિવાર હતપ્રભ થઈ ઉઠ્યો હતો. બનાવની જાણ થતાં જ 108 ઇમરજન્સી ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 ઇમરજન્સી દ્વારા બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી હતી. 1.5 વર્ષની બાળકી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું હતું. તો બીજી તરફ સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તડાવિયા, લાઠી પ્રાંત અધિકારી સહિત મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રશાસન દ્વારા બાળકીને બહાર કાઢવા માટે રાજુલાથી યંત્ર રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી છે. ત્યારે હાલ તો બાળકી આરોહી માટે પ્રાર્થનાનો દોર શરૂ થયો છે. આ લોકો મજૂરના છોકરાઓ રમતા હતા અને મોટા માણસો કપાસિયા સોંપતા હતા, છેટા હતા. પછી છોકરાઓ રમતા રમતા દાળનો પથરો ખેંચી લીધો. નાના છોકરાઓ હોય એને કંઈ ખબર ન હોય તો 1.5 વર્ષની બાળકી હતી ને એ રમતા રમતા એમાં પડી ગઈ. ત્યારે કાર્યવાહી તો સાહેબો અને બધા અમરેલી લીધી, જે અમે ફોન કર્યો તો બધા લોકો આવી ગયા હતા અને સારવાર બધી કમ્પ્લીટ ચાલુ. સવારમાં બાળકીના મમ્મી પપ્પા ખેતરનું કામ કરતા હતા અને જે બાળકી રમતી રમતી એક બાજુનું ખેતર છે એ બોરવેલની અંદર પડી ગઈ. હવે વાત એવી છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર લગભગ બોર નાના હોઈ શકે છે. આ લગભગ મારા ખ્યાલ મુજબ આવી ઘટના મારા ખ્યાલમાં ક્યારેય આવી નથી. મારી આટલામાં તો મારે ક્યારેય બનાવ બન્યો નથી. હું જાહેર જીવનમાં ચાલ બોરવેલમાં પડે છે ઘણી અંદર બીજા વિસ્તારની અંદર પણ એ બોરવેલ મોટા હોઈ શકે છે. આ નાના બોરવેલ 8 ઇંચનો બોરવેલ. હવે આની અંદર અમને જાણ થતાં 15 મિનિટની અંદર તંત્ર આવી ગયું અને કામે લાગી ગયું. અટાણે તમામ તંત્ર સ્થળ ઉપર હાજર છે અને તમામ અટાણે આગળ છેલ્લી અપડેટ રોબોટ અટાણે ઉતારી જશે અને બાળકીને ઓક્સિજન પણ આપી રહ્યા છે. અમે લાઈવ દ્રશ્ય જોઈ અને આગળ જે અમે નિહાળ્યું.